બાળકો અને મોટેરાના પ્રિય એવા ડાયનોસોર આપણને અવારનવાર હોલિવૂડની ફિલ્મોમાં જોયા છે. ત્યાંના ડાયનોસોર માટેના મ્યુઝિયમ જોઈને આપણા દેશમાં પણ આવું જ મ્યુઝિયમ હોવાની કલ્પના દરેક ભારતીય કરી રહ્યો છે. પરંતુ હવે આ દેશવાસીઓની આતુરતાનો અંત આવી ગયો છે અને ગુજરાતની યશ કલગીમાં વધુ એક પીંછું ઉમેરા જઈ રહ્યું છે અને તે છે મહીસાગરના બાલાસિનોરમાં તૈયાર થયેલું ડાયનોસોર મ્યુઝિયમ, જે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીના વરદ હસ્તે ટૂંક સમયમાં જ ખુલ્લું મુકાશે. ત્યારે જોઈએ આ ડાયનોસોર પાર્કની શું છે ખાસિયત, કેવી રીતે આવ્યો તેને બનાવવાનો વિચાર, આવું જાણીએ. સાડા 6000 વર્ષ પૂર્વેની મળી દુર્લભ પ્રજાતિ. માહિતી સભર મ્યુઝિયમ કરાયું તૈયાર. આગામી સમયમાં બનશે પ્રવાસન સ્થળ. આ પ્રજાતિ અન્ય કોઈ નહીં પણ હોલિવૂડની ફિલ્મ જ્યુરાસિક પાર્કમાં જોવા મળેલા મહાકાય જીવ ડાયનોસોરની છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં આ ડાયનોસોરના અવશેષો ગાંધીનગરના ઇન્દ્રોડા પાર્કમાં જોવા મળતા હતા. પરંતુ હવે રાજ્ય સરકારે મોટી હરણફાળ ભરી છે અને મહીસાગરના બાલાસિનોરમાં તૈયાર કર્યું છે વિશાળ ડાયનોસોર પાર્ક. બાલાસિનોરના રૈયોલી ગામના ડુંગરો પર 37 વર્ષ પૂર્વે જીઓલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાની ટીમના ધ્યાનમાં વિશ્વના દુર્લભ ડાયનોસોરની પ્રજાતિ ધ્યાને આવી હતી. 6500 વર્ષ પૂર્વેના અવશેષો જેવા કે ઈંડા અને હાડકા અવશેષ રૂપમાં ફેરવાઈ ગયા હતા અને બસ આ સાથે જ 4000ની વસ્તી ધરાવતું આ રૈયોલી ગામ વિશ્વના નકશામાં અંકિત થઈ ગયું. કેન્દ્ર અને રાજ્ય સરકારે પણ 72 હેક્ટરના વિસ્તારને આવરી લઈ મ્યુઝિયમ બનાવવાનું નક્કી કર્યું. કહી દોનો સાઇડ સંડે ઓર હડ્ડિયા વાલી એક સાથ નહીં મિલતી ઇસમે ઇસકી પ્રતિ ક્યુકિ એક ઇન્ટરનેશનલી રિકોગ્નાઇઝ સાઇટ હૈ યે ઓર કાફી વર્લ્ડ કે ઇન્ટરનેશનલ સાઇન્ટિસ્ટ યહાં ઇન્વોલ્વડ હૈ ઓર યે જો આપકા ડાયનોસોર જો મ્યુઝિયમ હૈ જો TCGL યહાં બના રહા હૈ ઓર જો જો ડાયનોસોર્સ યે જો પાર્ક હૈ સાઇટ્સ હૈ ઇસમે બહોત અચ્છા કર રહે હૈ પર ઇસમે ઓર ભી બહોત આવશ્યકતા હૈ કે નયે સ્પેસીમેન્સ આયે યે સાઇટ્સ મે અચ્છે એક્સપોઝર ડેવલપ હો. મ્યુઝિયમ પણ અત્યાધુનિક ટેકનોલોજીથી તૈયાર કરવામાં આવ્યું છે. અહીંથી એક શાકાહારી અને બે માંસાહારી ડાયનોસોર મળ્યા હતા, જેની મહાકાય પ્રકૃતિને મ્યુઝિયમની વચ્ચે મૂકવામાં આવી છે. પ્રવાસીઓને આકર્ષવા માટે પ્રોજેક્ટ રૂમ, બેઝમેન્ટમાં 50 જેટલા વિવિધ ડાયનોસોરની પ્રતિકૃતિ, પાણીની સુવિધા અને કેન્ટીન, બાળકો માટે પ્લેગ્રાઉન્ડ, રૈયોલી ડુંગર પર 70x70નો બગીચો, મ્યુઝિયમમાં જંગલ જેવું વાતાવરણ, વિભિન્ન પ્રકારની 10 ગેલેરી બનાવવામાં આવી છે. આ એક એવો વિભાગ છે એની અંદર જે ઓરિજિનલ ડાયનોસોરના હાડકા કહેવાય, ડાયનોસોરના ઈંડા કહેવાય, અથવા તો બોડીના જે હાડકાની અંદર મણકા, પાસળીઓ અથવા તો શાકાહારી અને માંસાહારી ડાયનોસોરના રિયલ આ જીવાશ્મીઓ મૂકવામાં આવ્યા. યુલીમાં આઇડેન્ટિફાઈ થયેલા જેને કેરેટન્સ મળી ચૂક્યા છે એવા 3 ડાયનોસોર છે. એમાં ટાઇટેનોસોરસ પોતે શાકાહારી ડાયનોસોર હતું અને રાજાસોરસ અને રૈયોલીસોરસ એ બંને માંસાહારી ડાયનોસોર હતા અને રૈયોલીસોરસ અને રાજાસોરસ બંને ડાયનોસોર એ સ્પેશિયલ આ રૈયોલી ખાતેથી ફર્સ્ટ ટાઈમ મળેલી પ્રજાતિઓ અને નામ પણ અહીંયા થી આપવામાં આવ્યું. એક તરફ આ ગામમાં દેશનું સૌથી મોટું મ્યુઝિયમ બનવા જઈ રહ્યું છે, જ્યાં બીજી તરફ વિકાસમાં ગામની અનદેખી આંખે ઉડીને વળગે છે. આ ગામમાં પ્રવેશતા જ ખંડેર જેવી હાલતમાં ગ્રામ પંચાયત છે તો સિંચાઈના પાણીથી ગ્રામજનો વંચિત હોવાની સરપંચ ફરિયાદ કરી રહ્યા છે. જો કે પ્રવાસન સ્થળ અહીં વિકસાવવાનું હોવાથી ગામનો પણ વિકાસ થવાની ગ્રામજનો આશા સેવી રહ્યા છે.
આજથી 6.5 કરોડ વર્ષ પહેલા ડાયનોસર યુગ હોવાનું મનાઈ રહ્યું હતું, ત્યારે ડાયનોસરના અવશેષો બાલાસિંદુરના રૈયોલી ખાતેથી મળી આવ્યા હતા. આપ જોઈ શકો છો દ્રશ્યોમાં કે બાલાસિંદુરના રૈયોલી ગામ ખાતે ડાયનોસરના અલગ અલગ સ્ટેચ્યુ બનાવી અને ડાયનોસરના જે અવશેષો હતા તેને પણ એકત્ર કરી અને અહીંયા એક ડાયનોસર પાર્ક વિકસાવવામાં આવે છે. 1983 વર્ષથી અહીંથી મોટી માત્રામાં ડાયનોસરના અવશેષો મળી આવ્યા હતા અને ત્યારબાદ આ સ્થળને પર્યટક સ્થળ તરીકે વિકસાવવામાં આવ્યું હતું અને લોકો પણ આ અંગે નજીકથી ડાયનોસરનું જ્ઞાન મેળવી શકે તે પ્રકારનું હાલ આયોજન કરવામાં આવ્યું છે અને ગુજરાત ટુરિઝમ વિભાગ દ્વારા પણ અહીંયા ડાયનોસર તેમજ તેના અવશેષોની અલગ અલગ પ્રકૃતિઓને કંડારી અને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ત્યારે અત્રે ઉલ્લેખનીય છે કે આ ડાયનોસર પાર્ક ફરી એક વખત રૈયોલી અને બાલાસિંદુરનું નામ ગુજરાતમાં સમગ્ર વિશ્વમાં રોશન કરશે. અલ્પેશ સુતાર, G24 કલાક, મહીસાગર.